નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ જનરલ નોલેજ ફેક્ટરી અને હું લઈને આવ્યો છું કે એલ આરડી પોલીસ કોન્સ્ટેબલની અંદર જે અત્યાર સુધી ભરતી પ્રક્રિયાની અંદર જે કંઈ પરિપત્ર જીઆર અંગે જે મોટામાં મોટો પ્રોબ્લેમ હતો અને ઘણા બધા દિવસોથી આપણી ગુજરાતની બહેનો દીકરીઓ જે આંદોલનની અંદર ધરણા કરીને બેઠી હતી તેમની એક મહેનત કહી શકાય તેમની એક પરિસ્થિતિ તેમની એક પ્રોબ્લેમ જે હતો અને એ તમામ વસ્તુની અંદર આજે સોલ્યુશન થોડુંક આવ્યું અને એ બાબતે તમને એક ખુશીના સમાચાર જણાવવા જઈ રહ્યો તો આ અખબાર યાદી જે છે તે આપણે જોઈએ કે અગિયાર બે બે હજાર વીસ રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય હજી મિત્રો એલઆરડીની વેબસાઇટનું કોઈ નોટિફિકેશન નથી પણ સરકાર દ્વારા એ રાજ્ય સરકારની અનામતની નીતિને સંપૂર્ણ ભરેલી છે આપણી સરકાર એવું એ લોકો કહે છે હું નથી કહેતો બંધારણની જોગવાઈ મુજબ અનામતના હકો પૂરા પાડવા માટે કટિબદ્ધ છે સરકાર પણ મિત્રો અનામતના જે આપણે બિન અનામત અને અનામત એ તમામ માટે જે કાંઈ બંધારણના જે નિયમો છે તેનાથી આપણને જે કાંઈ લાભો મળવા જોઈએ તે સરકાર દ્વારા મળવા જોઈએ પણ ખરેખર સરકાર ક્યારેક ક્યારેક કોઈ પ્રોબ્લેમ ઊભા કરે છે અને આપણા સમાજની અંદર આપણને અંદરો અંદર પ્રોબ્લેમ કરાવે એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે તો આપણે આગળ વાત કરીએ કે એલઆરડી ભરતી પ્રક્રિયાની અંદર મહિલાઓને કોઈ પણ જાતનું નુકસાન ન જાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા ખાતરી આપવામાં આવી છે કે એક આઠ બે હજાર અઢારનો જે જનરલ પરિપત્રમાં સુધારો કરવામાં આવશે અને એ સુધારો જે છે તેનો અમલ આ ભરતીની અંદર અમલ કરવામાં આવશે આગળની ભરતીમાં પણ અમલ થશે હવે સરકાર શું એની અંદર નિર્ણય લે છે તે તો આગળ જ આપણે જોઈએ કે એલઆરડી ભરતી પ્રક્રિયા સંદર્ભે આંદોલન કરેલી મહિલાઓને આંદોલન સમેટવા માટે સરકારનો અનુરોધ છે હવે બિન અનામત વર્ગના ઉમેદવારોને પણ નુકસાન નહીં જાય એવું સરકાર કાંઈક નિર્ણય કરશે શું નિર્ણય કરશે તે આગળ સમયની અંદર આપણને જાણવા મળશે અને અમારી ચેનલ દ્વારા તમને ચોક્કસપણે માહિતી મળશે તો મિત્રો આ પરિપત્રની થોડીક એનાલિસિસ કરીએ તો આપણા જે ગૃહમંત્રી છે પ્રદીપસિંહ જાડેજા તેમણે જણાવ્યું કે એક આઠનો પરિપત્ર જે હતો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તે યુવાઓ મહિલાઓને કોઈપણ જાતનો અન્યાય ન થાય તેવી રીતે તેનો સરકારે એક મહત્ત્વનો સુધારો કરવાનો એક નિર્ણય કરેલો છે તો એ જે સુધારો છે એ ટૂંક સમયની અંદર એ લોકો કરવાના છે અને એ તેમણે શેના આધારે નિર્ણય લીધો તે પણ તેમણે જણાવેલું છે કે આ બધી જે એસસી એસટી ઓબીસી અને તમામ બિન અનામત અને અનામતના જે ઉમેદવારો છે તેમની વિસંગતતા જે છે એ દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે નીતિન પટેલ અને આપણા વિજયભાઈ રૂપાણી દ્વારા લોકોને ખાતરી આપવામાં આવી છે સમાજના તમામ આગેવાનોને મળીને તેમણે આ નિર્ણય કરેલો છે ધારાસભ્યોથી માંડીને તમામ લોકોને તે મળ્યા છે તો આજે અને ખાસ તો બિનઅનામત અને અનામત વચ્ચે જે માર્કની વિસંગતતા હતી વધુ માર્ક ધરાવતાને અન્યાય થયો છે તે તમામ વિગત એ લોકોએ લીધી છે ધ્યાને અને તે તમામ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવશે કે મિત્રો સુપ્રીમ કોર્ટ અને જુદી જુદી જે હાઈકોર્ટ છે તેના જુદા જુદા જે રાજ્યો છે તેનું અમલીકરણ અનામત અને બિન અનામત બાબતે કઈ રીતે ચાલી રહ્યું છે તેના કેટલાક કેસોનું તે લોકો એનાલિસિસ કરતા હતા અને તેના આધારે તે લોકો એક પરિપત્ર બહાર પાડી અને વિસંગતતા દૂર કરશે તેવું તે લોકોએ કીધું છે તો આગળ જોઈએ કે એસસી એસટી ઓબીસી તમામ જે ભાજપની સરકાર છે કટિબદ્ધ છે આ સુધારા કરવા માટે અમે બધાનું રક્ષણ કરીશું એમ કહે છે અનામત અને બિન અનામત તમામને ન્યાય મળશે હવે કઈ રીતે ન્યાય આપશે તે આપણે આગળના થોડાક દિવસ એટલે કે એક બે દિવસમાં જોશું એ લોકોએ અનામત અંગેના જુદી જુદી હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જાવો છે તે નીચે ઘણા બધા ચુકાદાઓ આપ્યા છે કે ઉત્તરાખંડ સબિન્ટ સર્વિસ વિરુદ્ધ કુમાર રાજેન્દ્ર રાણા આવી રીતે એ લોકોએ ઘણા બધા ચુકાદાઓ આપ્યા છે બોમ્બે હાઈકોર્ટનો છે સુપ્રીમ કોર્ટનો અહીંયા ત્રીજા નંબરની અંદર તમે જોઈ શકો છો પછી વાત આશા ગોલાબસિંહ રાઇટ પિટિશન થ્રી નાઇન ટુ નાઇન ઓફ બે બંદર પંદર ઇન્દ્ર સ્વામી વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા ઓગણીસો બાણું આવા ઘણા બધા ચુકાદાઓ છે અને તે લોકો આનો નિર્ણય કરશે ટૂંક સમયની અંદર તો મિત્રો અત્યારે તો ખુશીના સમાચાર એ કહી શકાય કે આપણી જે બહેનો દીકરીઓ દ્વારા જે કાંઈ આંદોલન જે સારા રસ્તે અને સાસા એક સત્યના માર્ગે ચાલીને જે આંદોલન કરવામાં આવ્યું છે અને તેનો એમને એક કહી શકાય કે ન્યાય મળવા જઈ રહ્યો છે ત્યારે આપણે તેને અભિનંદન પાઠવીએ અને ખાસ તો મિત્રો કે તેની વારે જનારા જે લોકો છે અને ઘણા બધા લોકો એવા છે કે જે મોટા મોટા જે અધિકારીઓ પછી કોઈ એવા રાજકારણની અંદર ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ મોટા સમાજના આગેવાનો દ્વારા કે તેમને જે મદદ કરવામાં આવી છે તેને પણ અભિનંદન કે આ બહેનોની અંદર જે એને તડીકો ઠંડી અને એક ભૂખ્યા જે એને જે કાંઈ મળ્યું હોય તેની અંદર તેમને બકાડીને જે સાઠક દિવસ કરતાં પણ વધારે આ લોકોએ આંદોલન કર્યું છે અને એક આવી એક આપણે ગુજરાતની અંદર કહેવાય છે કે બેટી પઢાવો બેટી બસાવો અને આપણી જે નારી શક્તિ છે કે આપણી બહેનો છે એને કોઈ જાતનો પ્રોબ્લેમ ન થાય એને રસ્તા ઉપર કોઈ એને એની સામે નજર ન કરી શકે એવી એવી વાતો કરનાર આપણી સરકાર આજે એક બહેનોને રસ્તા ઉપર ઉતારીને પછી એમ કહે છે કે અમારી સંવેદન સંવેદનશીલ સરકાર છે કાંઈક તમારા માટે બધાને બસાવશે બધાને રાહત આપશે શું આમાં રાહત આપે તમે વિચાર કરો આપણી બહેનોને રસ્તા ઉપર બેસવું પડે ત્યારે શું એની સિવાય તો શું અઘરું હોઈ શકે તો મિત્રો આ વાત હતી મિત્રો આજના જીઆરની અંદર કે જીઆર સંપૂર્ણપણે રદ થવો જોઈએ એવી વાત બધાએ ઉચ્ચારી હતી પણ અત્યારે કંઈક સુધારો કરવાની વાત આ લોકો કરે છે કયો સુધારો કરશે તે તમને ટૂંક સમયની અંદર જ્યારે સુધારો કરવાની અંદર આવશે ત્યારે તમને જણાવશું ત્યાં સુધી બન્યા રહેજો અમારી ચેનલ જનરલ નોલેજ ફેક્ટરી સાથે અને જો તમારે ગણિતની અંદર પ્રોબ્લેમ હોય ગણિત શીખવું છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી તમે ફ્રીમાં સંપૂર્ણ કોર્સ ભણી શકશો જય હિન્દ અસ્તુ